Salli ala Muhammad wa ali Muhammad. Hazrine mehfil, salamun alaykum wa rahmatullahi wa barakatuh. Saupratham Pramukh Saheb Al-Haj Zamir Bhai Jafar Banji Temaj Temni Committee Tarafti Absarvene Shababe Ahle Jannah Imam Hussein Alayhi Salam Allahumma salli ala Muhammad. Ni mahan viladat ni mubarak badi pesh karvama avete. Hamna apre taratj akaut na karyama padaryete. Observez pas ces vinantites que l'application kaout ne colle, ane aje ekroma kotpin de kaite, tenerake ane dakal teijai. Observez pas ces vinantites que teona prénom ane initial du nom de famille rake, jeti amone se loupere. Kotpin te 837-92-26. Time ne madde nazar rakhi sarve pase vinanti che ke jaldi dakhal thai jai. Yad rahe ke kaout ma be chij ganvama aave che. Pehlu to tamaru javab joi sachu hase to tamne point malse. Ane biju tamari rapidite je tamne vadare point apse. Inshallah harek saval bad je panch pella hase teona namo ekran upar dekhase. Ane antma je tran pehla po jam upar hase. Teone ek nano bet arpan karvama aavse. Dar ferana jem savalo tamara fon upar frenchi ma dekhase ane hun tamone gujarati ma paris jeti bada samji shake. Hal ma aprene 179 participants dekhaite. Sarve pase vinanti che ke jaldi dakhal thai jai jeti apre shuru kari shake. Yad rahe ke code pin che 837-92-26. Tarsudi je Elan Bulaigia Chete Vanti Sambrauchu, Family Jafar Banji Tarafti, Marhuman Varali Jafar Banji Niruna Savabarte, Family Diravar Hussein Kasam Shenai, Family Haji Dilva, Marhum Serali Gulam Hussein Navareso, Temaj Juda Juda Umedwaru. Inshallah, je vais vous donner un peu de temps pour vous faire un peu.
પહેલું સવાલ, ઇમામ હુસેન અલી સલામની દાદી કોણ છે? બીબી ફાતેમા બિનતે મોહમ્મદ, બીબી ખતીજા બિનતે ખુવૈલિદ, બીબી ફાતેમા બિનતે અસદ અથવા બીબી આમિના બિનતે વહાબ? તો ઇમામ હુસેન અલૈહિસલામની દાદી યાને એના બાબાની માં એટલે કે ઇમામ અલી અલૈહિસલામની માં છે બીબી ફાતેમા બિનતે અસદ. આવતું સવાલ, રિસાલતુલ હુકુક કોણ લખ્યું છે? ઇમામ અલી અલૈહિસલામ, ઇમામ હુસેન અલૈહિસલામ, ઇમામ સજ્જાદ અલૈહિસલામ અથવા ઇમામ સાદિક અલૈહિસલામ? કી આ એખ્રી લો લિવ્ર રિસાલતુલ હુકુક? હા, તો જવાબ હતું ઇમામ સજ્જાદ અલૈહિસલામ. તે ચોપડીમાં આંખના હક, પારોસના હક, નમાઝનો હક તેમજ ઘણા એવા હુકુકના બારામાં ઇમામ સજ્જાદ અલૈહિસલામ લખેલ છે. તે ચોપડી એક ખજાનો છે કે જેને આપણને હરેકને વાંચવું જોઈએ. ત્રીજું સવાલ એ છે કે નમાઝે જમાતમાં રૂકુ અને સજદાનું ઝિક્ર કરવું જરૂરી છે? હા, તે વાજિબ છે. હા, તે પડી શકે છે પણ મુસ્તહબ છે. ના, તેમને ના પડવું જોઈએ. હા, તો રૂકુ અને સજદાનું ઝિક્ર તેમજ તશહુદ અને સલામ નમાઝે જમાતમાં પરવું વાજિબ છે, પણ જે કિરાત યાને કે સૂરા તે પરવાનું નથી. આપણને ઇમામે જમાતનું કિરાત ફકત સાંભળવું જોઈએ. ક્લાસમાં ફેરફાર દેખાય છે અને આપણે ચોથું સવાલમાં આવીએ છીએ. હઝરત અબ્બાસ અલૈહિસલામની પહેલી જંગ કઈ હતી? જંગે ખૈબર, જંગે સિફીન, જંગે નહરવાન અથવા તો જંગે કરબલા? કેલ બતાઈ એટલે લા પ્રમિયર બતાઈ દે હઝરત અબ્બાસ? ખૈબર, સિફીન, નહરવાન ઉ કરબલા? તો જવાબ હતું જંગે સિફીન. જંગે સિફીનમાં એક નવયુવાન લડાઈ કરવા માંડ્યો અને તેમની લડાઈ એવી સારી હતી કે માણસોને એમ લાગ્યું કે ઇમામ અલી અલૈહિસલામ લડતા હતા. પણ જ્યારે તે નવયુવાન તેમનું કાસ્ક કાઢ્યો તો માણસો અજબ થઈ ગયા હઝરત અબ્બાસ અલૈહિસલામને જોઈને, કારણ કે ત્યારે તે ફક્ત 10 વર્ષના જ હતા. આવતું સવાલ, એક ઔરત માટે આ મર્દોમાંથી કોણ મહરમ છે, એટલે કે કેના સામે તેમનો પડદો કાઢી શકે છે? તેમનો માસા, તેમનો ફુઆ, તેમનો ચાચા અથવા આ બધા મર્દો મહરમ છે?
હા તો જવાબ હતું તેમના ચાચા. એક ઔરત માટે તેમના ચાચા મહેરમ છે, અદા અને મામાના જેમ. પણ માસા અને ફુઆ મહેરમ નથી. તે ઔરતને તે લોકોના સામે હિજાબ પહેરવું જોઈએ. છઠ્ઠું સવાલ. ઇમામ હુસૈન અલૈહિસલામની ઇમામત કેટલા વર્ષની હતી? 3 વર્ષ, 10 વર્ષ, 14 વર્ષ અથવા 23 વર્ષ. Combien de temps a duré l'imamat de l'imam Hussein alayhi salam? 3 ans, 10 ans, 14 ans ou 23 ans? ઇમામ હસન અલૈહિસલામની શહાદત પછી ઇમામ હુસૈન અલૈહિસલામની ઇમામત શરૂ થઈ, યાને હિજરી સન 50માં શરૂ થઈ અને 10 મોહર્રમ હિજરી સન 61માં પૂરી થઈ. તો ઇમામ હુસૈન અલૈહિસલામની ઇમામત આશરે 10 વર્ષની હતી. ક્લાસમાં બહુ જ ફેરબદલ દેખાય છે અને આપણે 7મું સવાલ તરફ આવીએ છીએ. સહીફાએ કામિલામાં શું મળે છે? ઇન્સાનોના હુકુક અને જિમ્મેદારી, દુઆ અને મુનાજાત, ઇમામ સજ્જાદ અલૈહિસલામની હદીસ અથવા તો ફિકના મસાઇલ. હા, તો સહીફાએ કામિલા અથવા તો સહીફાએ સજ્જાદિયામાં ઇમામ સજ્જાદ અલૈહિસલામના 60થી વધારે દુઆ અને મુનાજાતો મળે છે, જેમ કે દુઆએ મખારિમુલ અખલાક, આપણા અખલાકને સુધારવા માટે. તે કિતાબ પણ એક મોટો ખજાનો છે. આઠમું સવાલ. બીજી રકાતમાં કુનુત પછી જ્યારે આપણે હાથ નીચા કરે છે તો શું મુસ્તહબ છે કે વાજિબ છે કે આપણે એક સમય દગવા વગર ઊભા રહીએ? હા, તો તે વાજિબ છે. આપણને બહુ જ ધ્યાન રાખવી જોઈએ, કારણ કે ઘણીવાર કુનુત બાદ આપણે પરબારા રૂકુમાં ચાલ્યા જાય છે પણ આપણને હાથ ઉતારીને એક સમય સીધું ઊભું રહેવું જોઈએ અને ત્યારબાદ રૂકુમાં જઈ શકે છે. ક્લાસમાં ઘણો ફેરફાર દેખાય છે. અને આવતું સવાલ. આ બીબીઓમાંથી કોણ કરબલામાં હાજર નહોતા? બીબી ઉમે લૈલા હઝરત અલી અકબરનીમાં, બીબી ફિઝા, બીબી ફાતેમાની કનીઝ, બીબી લુબાબા હઝરત અબ્બાસની ઘરવાળી અથવા બીબી ઉમુલ બલીન હઝરત અબ્બાસ અલૈહિસલામની માં. હા, તો બીબી ફાતેમાએ કલબિયા અથવા બીબી ઉમુલ બનીન અલૈહિસલામ હઝરત અબ્બાસ અલૈહિસલામની માં કરબલામાં ગેરહાજર હતા. આશુરાના દિવસે તે મદીનામાં હતા. અને છેલ્લું સવાલ તરફ આવીએ છીએ.
क्यों लकब हजरत अब्बास अलैहिस्सलाम ने आपवामां आवेल हतुं तेनी खूबसूरतीना विषे सक्काए सकीना अलमदार कमरे बनी हाशिम अथवा बाबुल हवाएज। આ બધા લકબો હઝરત અબ્બાસ અલી સલામના જ છે, પણ જે તેમની ખૂબસૂરતી બારામાં છે તે છે કમરે બની હાશિમ, એટલે કે બની હાશિમના ચાંદ, એટલા હઝરત અબ્બાસ અલી સલામના ચહેરા નૂરાની હતા। સક્કાએ સકીનાનો અર્થ છે કે જે બીબી સકીનાને પાણી લઈ આવી દે। અલમદાર એટલે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કાફલાના સરદાર, અને બાબુલ હવાએજ એટલે હાજતોનો દરવાજો। જ્યારે આપણે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પાસે દુઆ માંગીએ છીએ ત્યારે આપણે કોઈ દિવસ ખાલી હાથે નથી જતા। હવે આપણે તરત જ ક્લાસમાં ફિનાલ તરફ આવીએ છીએ। Troisième position ma che N-I. Deuxième position ma M-D. Ane apro grand gagnant che Chozob ka Sallu ala Muhammad wa ali Muhammad. Ou un gagnant passe vinen ti karis ke agar avijay. અને વિનંતી છે મા બહેનોમાં મેડમ પ્રેસિડેન્ટ તેમજ તેમની એડજોઇન્ટ પાસે કે આ તોહફાઓ અર્પણ કરે। અને ભાઈઓમાં વિનંતી છે શેખ સફદર રઝી સાહેબ, મૌલાના મોલેદીના સાહેબ તેમજ મુલ્લા નિસાર સાહેબ કે આ ગાન્યોને તે લોકોના તોહફાઓ અર્પણ કરે। સલ્લુ અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ। ઇન્શાલ્લા આપ સર્વે આ કાર્યથી ઇલ્મ હાસિલ કર્યા હશો એવી આશા રાખે છે। હવે હું આપણા મહેમાન શેખ સફદર રઝી સાહેબ પાસે વિનંતી કરીશ કે તેમની તકરીર પેશ કરે। બર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત।